ભુજ નગરપાલિકાના હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજા આજ રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ભુજ નગરપાલિકા મધ્યે તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે હું દરેક નગરપાલિકાના કર્મચારીને એક જ સંદેશ આપીશ કે આપ નિષ્ઠાપૂર્વક કામ કરો, આપને જે કામ સોંપવામાં આવ્યું છે તે કામમાં પૂરેપૂરું મન લગાવો તો આપોઆપ આપનું પણ કામ થઈ જશે. આ ઉપરાંત અન્ય અધિકારી જણાવી રહ્યા છે કે હિતેન્દ્રસિંહે તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ ફરજ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે અને અન્ય લોકો માટે પણ એક દાખલારૂપ સાબિત થયા છે. ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના અધિકારી તેમજ હિતેન્દ્રસિંહ જાડેજા. સાંભળીએ તેમના જ શબ્દોમાં. હિતેન્દ્રસિંહ જાડેજા જે ભુજ નગરપાલિકામાં હેડ ક્લાર્ક તરીકે પોતાની ફરજ બજાવતા હતા તે આજે વય નિવૃત્તિના કારણે આજે રિટાયર થયેલા છે નગરપાલિકામાંથી. તેમના ફરજ કાળ દરમિયાન તેમણે નગરપાલિકાને ખૂબ સારી રીતે સહકાર આપેલો છે અને તેમની ફરજ ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવેલી છે. હંમેશા મુખ્ય અધિકારીના સપોર્ટમાં કાયમ રહેલા છે અને તમામ કર્મચારીઓને તેમણે સપોર્ટ કરેલો છે. તે સારા સ્વસ્થને લઈ અને રિટાયર થયા તે પણ આમ એક મોટું એચિવમેન્ટ કહેવાય. કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ કઠિન પરિસ્થિતિ આવે એ વખતે હિતુભાને યાદ કરવામાં આવતા હતા અને તમામ પરિસ્થિતિઓમાં નગરપાલિકાની કામગીરીને હંમેશા સાથે ઊભા રહેતા હતા. તેમના રિટાયરમેન્ટ પછી તેમની ચોક્કસ કોટ પડશે નગરપાલિકાને. તેમનું નિવૃત્ત જીવન ખૂબ સ્વસ્થ નીવડે છેલ્લા 10 વર્ષથી હેડ ક્લાર્ક સબ ઇન્સ્પેક્ટર વેસારા અધિકારી તરીકે પણ મેં સેવા બજાવી છે. મારી આ સેવાકાળ દરમિયાન હું મારા તમામ સ્ટાફનો ખૂબ આભારી છું, તેમજ દરેક નગરસેવક, દરેક પ્રમુખ સાહેબ, દરેક ચેરમેન સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આ સેવા દરમિયાન છેલ્લે હું માત્ર મારા કર્મચારીને સંદેશ આપવા માંગુ છું કે જે કાંઈ આપ અત્યારે સેવા કરી રહ્યા છો એ નગરપાલિકા માત્ર સંસ્થા માટે નહીં પરંતુ ભુજ શહેરના તમામ નાગરિકોને
એક અતિશય બહુ સારી સેવા સાંભળે એવા પ્રયત્નો કરજો. અને કોઈ પણ નાગરિકોને એક કે બે વાર, ત્રણ વાર, ચાર વાર થકા ના પડે અને એક વારમાં એનું કામ પતી જાય એવી આપ સર્વે મારા કર્મચારી મિત્રોને સલાહ આપું છું કે કોઈ પણ નાગરિકનું કામ સરળતાથી પતે એવું આપ કરજો. લોકોમાં ખુશીની લાગણી સારી વાત છે, કારણ કે મેં મારા પ્રયત્નો લગભગ કર્યા છે અને કોઈ પણ નાગરિક, કોઈ પણ નગરસેવક, કોઈ પણ ચીફ ઓફિસર મારાથી નારાજ ન થાય એવા મેં પ્રયત્નો આદરેલા છે, જેમાં હું સફળ રહ્યો છું એવું મારું માનવું છે.